જામનગરના કારાવળ તાલુકાના રીનારી ગામની સીમમાંથી દારૂની મોટી સંખ્યામાં જથ્થો પકડી પાડતી ગામીય પોલીસ. જામનગર જિલ્લાના કારાવળ તાલુકાના રીનારી ગામમાં એક ખેડૂતની વાડીમાં દારૂનો જથ્થો હોવાની પોલીસે કાને વાત પડતા પોલીસે રેડ પાડી હતી. આ વેરાએ વાડીમાં સંતાડેલો 4,38,000 ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દારૂનો જંગે જપ્તો જપ્ત કરી વાડી માલિકની અટકાયત કરી હતી, જ્યારે તેની વધુ પૂછપરછ કરતા દારૂના આ પ્રકરણમાં અન્ય એક શખ્સની સંડોવણી ખુલી હોવાનું સામે આવ્યું છે. દારૂ મામલે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર કાલાવડ ગ્રામ્યના PSI VA પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ તાલુકાના રીદારી ગામમાં રહેતા ખેડૂત મનોજભાઈ દેસીભાઈ પટેલની વાડીમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. દારૂના જથ્થા મામલે પોલીસને જાણ થતાની સાથે પોલીસે રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન વાડીમાંથી 960 નંગ નાની નાની દારૂની બોટલ જથ્થો તેમજ 492 નંગ મોટી ઇંગ્લિશ દારૂની બોટલ સહિત કુલ 4,38,500 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો, જે દારૂનો જથ્થો પોલીસે કબજે કરી લીધો છે અને વાડી માલિક મનોજ દેવશીભાઈ પટેલની અટકાયત કરી લીધી છે. જ્યારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કાલાવડ તાલુકાના મુરીલા ગામના મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાને ફરારી જાહેર કર્યો છે, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. PSI VA પરમાર તથા હેડ કોન્સ્ટેબલ વિજય જાદવ, હેડ કોન્સ્ટેબલ BA જાડેજા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તથા અલ્તાફભાઈ સમા તથા માલદેવસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે. હર્ષલ કંદેરિયા, JDS TV, જામનગર.